ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં આ વખતે સ્કૂલ શિક્ષણ એક મોટો મુદ્દો બન્યો છે તો આજે જાણીશું ગુજરાતના આદિવાસી વિસ્તારોની શાળાઓની શું છે જમીની હકીકત છે નેતાઓના સારા શિક્ષણના દાવાઓ વચ્ચે જોઈશું સ્કૂલોની જમીની હકીકત એ સિવાય કાર્યક્રમમાં આજે ઇન્ડોનેશિયામાં ચાલી રહેલ જી ટ્વેન્ટી બેઠકમાં વિશ્વના નેતાઓએ રશિયાના યુક્રેન પરના આક્રમણને વખોડ્યું વડાપ્રધાન મોદીએ ખાદ્ય અછતને લઈને વ્યક્ત કરી ચિંતા મોદી અને શી જિંગપિંગ વચ્ચે પણ થઈ મુલાકાત હવે વિશ્વની કુલ જનસંખ્યા થઈ આઠ બિલિયન વસ્તીમાં છસો અને સાતસોમાં કરોડના ક્રમે જન્મેલા બાળકોની મુલાકાત કેટલી ખબરો સમાચારમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને પંદર જ દિવસ બાકી છે ભાજપ કોંગ્રેસ સિવાય આ વખતે ત્રિપાંખ્યા મુકાબલામાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે તેના પર જ જોઈએ આજની કવર સ્ટોરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જે બે તબક્કામાં થશે એમાં પહેલો તબક્કો પહેલી ડિસેમ્બરે છે તે માટેના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે અને પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કા માટે ઉમેદવારોની યાદી અને નામાંકન હાલ ચાલી રહ્યું છે જેના માટે આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે હતા સાણંદના ઉમેદવારના નામાંકન વખતે તેઓ કલેક્ટર કચેરીમાં હાજર હતા અને તેમની સાથે ઉમેદવાર કનુ પટેલે ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી હતી તો આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતની મુલાકાતે છે આ દ્રશ્યોમાં માન પોરબંદરની મુલાકાતે ચૂંટણી પ્રચારમાં એક રેલી યોજતા અને લોકોને સંબોધતા નજરે પડે છે આ દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સ્કૂલ શિક્ષણ મોડલ પર પણ દાવાઓ અને વચનોનું દંગલ ચાલી રહ્યું છે તો ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કૂલ ઓફ એક્સેલન્સ મિશનની શરૂઆત કરી હતી ગુજરાત સરકારનો દાવો હતો કે આ મિશન અંતર્ગત રાજ્યમાં દોઢ લાખથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ ઊભા કરવામાં આવશે આ મિશનને ભાજપ અને ગુજરાત સરકાર રાજ્યની સ્કૂલોમાં નવીનતમ તકનીકો અને સુવિધાઓ મારફતે સ્કૂલી શિક્ષણને વધુ આધુનિક બનાવવાની શરૂઆત માને છે આ વચ્ચે બીબીસીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શાળાઓની મુલાકાત લીધી અને સ્કૂલની સ્થિતિ વિશે જાણવાનો પ્રયાસ કર્યો જોઈએ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગરીકર છારાનો અહેવાલ પ્રાથમિક શાળા બુધવાડા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત આ શાળાની આ એક ઇમારત છે જે ઘણા બધા વર્ષોથી બંધ પડી છે અમે અત્યારે બુધવાડા ગામમાં છીએ તાપી જિલ્લાનો જે સોનગઢ તાલુકો છે સોનગઢ તાલુકાનું જે ઉકાઈ ડેમ જે છે એના વિસ્થાપિત લોકો જે છે તે લોકો માટે બનાવેલી આ એક વસાહત છે અને આ વસાહતની સ્કૂલમાં અમે લોકો આવ્યા છે અહીંયા અમે લોકો જોયું કે અંદર આવતાની સાથે જ જોયું કે અહીંયા ત્રણ રૂમ્સ છે અને ટોટલ જે ક્લાસીસ છે એ પાંચ ધોરણ ચાલે છે આ ત્રણ ક્લાસીસમાં તમે જોઈ શકો છો એમ અત્યારે અમુક બાળકો જે છે તેમને બહાર બેસીને ભણવું પડે છે અંદર આવતા આપણને ખ્યાલ આવે કે આ જે છે એ પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ છે અમારે એકથી પાંચ ધોરણની અંદર ચાર વર્ગખંડની જરૂર છે પણ અત્યારે ત્રણ વર્ગખંડો છે એની અંદર એક જર્જરિત છે અને એની અંદર તાલુકામાં અમે ફાઇલ આપી અને જર્જરિત ઓરડાને તોડી પાડવાને માટે એક પ્રમાણપત્ર બી મળી ગયું છે પણ હાલ બે ઓરડાઓ કાર્યરત છે એની અંદર પહેલું બીજું એક ધરણની અંદર બેસે છે ચોથું એક ઓટલા પર બેસે છે એ પાંચમું ધોરણ અહીંયા બીજા ઓરડાની અંદર અંદર બેસે છે અને ત્રીજું ધરણ બહાર બેસે છે એવી રીતે અમે શિક્ષણ કાર્ય ચલાવીએ આ ઓરડાની પણ હાલત બહુ સારી અમને દેખાતી નથી કારણ કે અમે જોઈ શકીએ છીએ કે ઘણા બધા જે બહુ જૂનું બિલ્ડિંગ લાગે છે અને અહીંયા પણ આ પ્લાસ્ટિકનું એક ટેન્ટ પ્લાસ્ટિકની શીટ બાંધેલી છે મારે ખ્યાલથી પાણી ના આવે એના માટે બાંધેલું છે આ પ્લાસ્ટિક પાણી ના એના માટે અને ગરમી વધારે પડે છે આ રૂમની અંદર એટલે પ્લાસ્ટિક અમે બાંધ્યું છે એટલા માટે કે થોડી ગરમીની રાહતો મળે આ જે બંધ બિલ્ડિંગ પડેલી છે જેની હાલત ખૂબ ખરાબ છે એટલે આ પરિસ્થિતિ છે ગુજરાતના ગામડાઓની સ્કૂલ્સની જેના મોટા મોટા દાવો થાય છે જેની મોટી મોટી વાતો થાય છે કે ગુજરાતમાં જે સ્કૂલ્સ છે એ ગામડાઓમાં સૌથી નાના ગામડાઓમાં સારામાં સારી ચોમાસામાં તો એટલી તકલીફ પડે છે કે અમે એક ધોરણમાં બે ક્લાસ બે ટીચરો અને ત્રણ ધોરણ બેસે છે હું પહેલું બીજું લઉં છું મારે પ્રજ્ઞા છે અને પેલા અતુલભાઈ છે એમનું ચોથું ધોરણ છે જ્યારે અમે ભણાવતા હોઈએ તો એક જણા કલાક બેસી રહેવું પડે અને એક ધો બે ધોરણ બે ભણતા હોય એક ધોરણ ભણતો હોય તો બે ધોરણ બેસી રહેવું છે અને ચોમાસામાં તમને એટલી તકલીફ પડે છે કે મારે બાળકોને બી કહી દેવું પડે વાલીઓને બી કહી દેવું પડે બહુ વરસાદ આવે તો તમારે શાળામાં નહીં આવવાનું રસિડેન્શિયલ સ્કૂલ લામ રસિડેન્શિયલ સ્કૂલ આપેલું છે પરંતુ આજ પરિસ્થિતિમાં અહીંયા રહેવાનું અહીંયા જ નીચે પાછળને ઊંઘી જવાનું હોય સાહેબ આગળ અમે ઘણી વખત કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે અને અહીંયા રમતનું મેદાનમાં મેદાનની વાત કરી કે આ ચારે બાજુ કોટ બાંધવાની રજૂઆત કરી પણ એ સરકાર અમારી કોઈ ઓરજીને કોઈ વેલ્યુ રાખતું નથી છોટાઉદેપુર જિલ્લાનો સંખેડા તાલુકા અને સંખેડા તાલુકાનું એક નાનકડું ગામ જેનું નામ છે રાયપુર વડિયા રાયપુર વડિયાની વચ્ચોવચ્ચ આ જે ધરાશાયી થયેલી ઇમારત દેખાય છે એ એકચ્યુઅલી સ્કૂલ છે આ ગામની જે એકથી પાંચ ધોરણના બાળકો અહીંયા ભણતા હતા અત્યારે આ બિલ્ડિંગ બિલકુલ ધરાશાયી થઈ ચૂકી છે અને આ ધરાશાયી બિલ્ડિંગની સામે એક પ્રાઇવેટ મકાન છે જેની અંદર સ્કૂલ ચાલે છે કેટલા સમયથી અહીંયા સ્કૂલ ચાલે છે ત્રણ ચાર મહિના જેવું છે ત્રણ ચાર મહિનાથી અહીંયા સ્કૂલ ચાલી રહી છે અને આ આ મકાન છે કોનું મકાન બંસીલાલ બારિયા તમે જોઈ શકો છો આ એક પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને ઉપર હજી સુધી આ ઉપર નીચે જોશો તો ખ્યાલ આવશે કે વાસણો પડ્યા છે જે નોર્મલી અને સામે એક બેડ પણ છે તો આ એક પ્રાઇવેટ પ્રોપર્ટીના હોલમાં ચાલતી આ સ્કૂલ જેમાં ધોરણના બાળકો જે છે તે ભણે છે સાહેબ તો એક જ સાથે પાંચે પાંચ ધોરણના બાળકો એક સાથે ધોરણવાઈઝ પેલા પાંચ ધોરણના બાકીના એક થી ચાર ધોરણના બાળકોને કંઈક કામ આપી દઈએ મેમ અચ્છા એ રીતના બાળકો અને જે બાળકો વધારે પડતા હોશિયાર હોય એ પહેલા બીજા બાળકોને પણ શીખવાડી શકે એ રીતના એમને વધારે ફાવતું હોય તો એ રીતના અમે ચાલુ રાખીએ છીએ એવી રીતે તમે સપોર્ટ આપો એટલે વાત ખાલી એ છે કે તમને શું તકલીફો શું પડે છે બાળકોને આવી રીતે ભણાવવામાં તકલીફ તો કંઈ નહીં ખાલી આ સ્કૂલ થઈ જાય તો વધારે સારું છે સ્કૂલ થઈ જાય તો વધારે સારું તમે સારી રીતે ભણાવી શકો અત્યારે સ્કૂલની ઇમારત નથી તો મને અહીંયા બ્લેકબોર્ડ વગેરે બી દેખાતું નથી તો તમને પેલા બીજા રૂમમાં બ્લેકબોર્ડ બીજા રૂમમાં તો આપણે ભણાવવાનું આ બે રૂમમાં છે મેદાનની વાત બાળકોનો સ્પોર્ટ્સ સંકુલની વાત કે પછી કોઈ એક્ટિવિટીની વાત બ્લેકબોર્ડ જે છે એ બ્લેકબોર્ડ અહીંયા દેખાય છે અહીંયા પડેલું છે બ્લેકબોર્ડ તો આ પરિસ્થિતિ છે ગુજરાતના ગામડાઓની સ્કૂલની અમે લોકોએ જ્યારે અલગ અલગ ગામડાઓમાં જઈને જોયું તો ખ્યાલ આવી રહ્યો છે કે કેવી રીતે ગુજરાતની જે શિક્ષણની વાત થાય છે કે સ્કૂલની વાત થાય છે એ સ્કૂલ કેવી પરિસ્થિતિમાં અત્યારે ચાલી રહી છે આ સરકારી દવાખાનું છે આ સરકારી દવાખાનાને હાલમાં તાળું છે પરંતુ અહીંયા થોડીવાર પહેલાં સ્કૂલનો એ ક્લાસ ચાલી રહ્યો હતો અહીંની બિલકુલ સામે સ્કૂલ છે જેની બિલ્ડિંગ જે છે તેના મોટાભાગના જે રૂમ્સ છે એ રૂમ્સ જર્જરિત હાલતમાં હોવાથી જે વધારાની સ્કૂલ છે જે છે એ ક્લાસીસ આ દવાખાનામાં ચલાવતા હોય છે એવું અહીંના આસપાસના જે વાલીઓ છે લોકો છે એમની સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું અહીં અહીંયા મારી સાથે એક ગામના લોકલ વ્યક્તિ છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ કે આ જે સ્કૂલ છે આ સ્કૂલ આ જે દવાખાનું છે દવાખાનામાં ખરેખર સ્કૂલ ચાલે છે કે નહીં આ દવા દવાખાનો જો એની બાજુમાં એક રૂમ બાંધેલો છે એમાં એક ધોરણ બેસાડીએ છે અચ્છા બાકીના બે ધોરણ કમ્યુનિટી હોલમાં બેસાડીએ છે બાકીના બે ધોરણ જે અમારે છ ઓયડા છે ગુજરાતી શાળાના એમાંથી જર્જડી થાય છે છે એમાં બે ધોરણ એવી રીતના ગામ લોકોએ ઠરાવ કરીને ઉપર આપેલું જ છે પણ તમને શું લાગે છે ક્યાર સુધી બનો કઈ તમે સરકારમાં વાત કરી હોય કેટલા સમયમાં કોઈ ડેડલાઈન આપેલી છે સરકારે કે ભાઈ એક વર્ષમાં બની જશે છ મહિનામાં બની જશે વચ્ચે એવું હતું જ્યાં અમારા સેવા સેતુ કાર્યક્રમ હતો તે ઘરે કીધેલું હતું અમે તો એમને એ લોકોએ એવું કીધું હતું કે ટૂંક સમયમાં બની જશે. મારે ખાલી જાણવું એ છે કે આ સ્કૂલને અત્યારે બિલ્ડિંગને તાળા કેમ મારેલા છે? એ જર્જરિત થયેલા છે હોલ. જર્જરિત થઈ ગયેલા છે. એની કમ્પ્લેન અમે ઉપર કરેલી છે. ઓકે ઓકે. અને ક્યાર સુધી બનવાની વાત કરી છે સરકારે? હવે એવું કંઈ નક્કી ન હોય ને સાહેબામાં. અચ્છા. તો આપણે જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ત્યારે જ ખબર પડશે કે આ ત્રિપાખિય જંગમાં કયા નવા સમીકરણો બની રહ્યા છે. આ સાથે જ બીબીસી સમાચારમાં સમય થયો છે એક વિરામનો આગળ જોઈશું જી ટ્વેન્ટીની બેઠકમાં શું બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે વિશ્વની કુલ જનસંખ્યા થઈ આઠ બિલિયન રોકાઈ વિરામ માટે મળીએ થોડી જ વારમાં વિરામબાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં હું છું આપની સાથે બ્રીજલ શાહ હવે વાત ઇન્ડોનેશિયામાં ચાલી રહેલ G20 બેઠકની વડાપ્રધાન મોદી પણ આ સંમેલનમાં સહભાગી થવા બાલીમાં છે G20 શિખર સંમેલનના પહેલા દિવસે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તરફથી આયોજિત ડિનર દરમિયાન વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ વચ્ચે મુલાકાત થઈ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી ભારતીય મૂળના યુકેના વડાપ્રધાન ઋષિ સુનકને મળ્યા ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ સિવાય સંમેલનની શરૂઆત થઈ એ પહેલા વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે વાતચીત કરી હતી અને આના સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યન્યુલ મેક્રોને પણ તેઓ મળ્યા હતા વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ ખાદ્ય ખાતર અને ઊર્જાને લઈને કહ્યું કે આજે ખાદ્યની અછત એ આવતીકાલનું ખાદ્ય સંકટ છે જેનું સમાધાન દુનિયા પાસે નહીં હોય એના પર કામ કરવાની જરૂર છે સાથે જ ગરીબ દેશોમાં ઉર્જાના બદલાવ માટેના સસ્તા આર્થિક ઉપાયની જરૂરિયાતને પણ હાઇલાઇટ કરી અને કહ્યું કે આ સમયે જરૂરિયાત એ વાતની છે કે સમગ્ર વિશ્વ સાથે મળીને શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે આકરો સંકલ્પ લે આ સિવાય બાલીમાં ચાલી રહેલ આ બેઠક ભારતના સંદર્ભમાં કેમ મહત્વની છે તે જણાવી રહ્યા છે ઇન્ડોનેશિયાથી બીબીસી માટે વરિષ્ઠ પત્રકાર રવિન્દરસિંહ રોબેન इंडोनेशिया के बाली में दुनिया भर के दिग्गज नेता दो दिन समिट में हिस्सा लेने के लिए पहुंच चुके हैं रशिया के प्रेसिडेंट ने इस समिट में नहीं आने का फैसला लिया है लेकिन उन्होंने अपने फॉरेन मिनिस्टर को इस समिट में हिस्सा लेने के लिए भेजा है दुनिया भर के दिग्गज नेता इस बात से एक थे कि रशिया और यूक्रेन कंफ्लिक्ट खत्म होना चाहिए इसका कोई हल निकलना चाहिए इसके अलावा इस समिट में क्लाइमेट चेंज फ्यूल प्राइसेस में बढ़ोतरी इकोनॉमिक क्राइसिस और आने वाले समय में फूड स्क्रैसिटी के ऊपर चर्चा हुई और ये नेता इस बात पर चर्चा कर रहे हैं कि किससे इसका हल कैसे निकाला जाए भारत के लिए जी ट्वेंटी समिट इस बार एक मायने रखती है उसका कारण ये भी है कि इस समिट में भारत को अट्ठारहवीं जी ट्वेंटी समिट की चेयर दी जाएगी जो भारत में अगले साल शुरू होनी है भारत के लिए ये प्लेटफॉर्म एक इम्पॉर्टेंट प्लेटफॉर्म हो सकता है कि न्यू दिल्ली कोशिश करेगी कि वो अपनी राइज और पावर को के लिए इस प्लेटफॉर्म को किस तरीके से वो यूटिलाइज़ करके दुनिया को अपना वर्चस्व दिखाने की कोशिश कर सकते हैं लेकिन इसके साथ साथ नई दिल्ली के लिए एक चैलेंज भी रहेगा रशिया यूक्रेन कन्फ्लिक्ट एक बड़ा चैलेंज रहेगा ये देखने वाली बात होगी क्या भारत आने वाले समय में दोनों के मध्य कोई आ,

વૈશ્વિક ઉર્જા અને આર્થિક સુરક્ષાને અસર થઈ છે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વિડીયો લિંક મારફતે સંદેશો પાઠવ્યો કે હવાઈ સમય આવી ગયો છે કે રશિયાના વિનાશકારી યુદ્ધનો અંત લાવવામાં આવે અને તેમણે વારંવાર જી ટ્વેન્ટી નેતાઓને જી નાઇન્ટીન તરીકે સંબોધિત કર્યા કારણ કે તેમના મતે રશિયા હવે આનો ભાગ નથી તો યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે પણ રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવોવને સંબોધિત કર્યા અને કહ્યું કે દેશ રશિયાએ યુક્રેનમાંથી જવું જોઈએ આ તરફ સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કર્યું છે કે વિશ્વની કુલ વસ્તી આઠ અબજ થઈ ગઈ છે વર્ષ ઓગણીસો અને બે હજાર અગિયારમાં વિશ્વના કેટલાક બાળકોનું નામકરણ કર્યું હતું યુએને છઠ્ઠા અબજ અને સાતમા અબજના બાળકની ગણતરી કરી હતી તો વૈશ્વિક વસ્તી વધારાના સંદર્ભમાં આ બાળકોનું જીવન આપણને શું જણાવે છે બીબીસીએ તે જાણવાનો પ્રયત્ન કર્યો જે દિવસે ઓશીનો જન્મ થયો તે કંઈક ખાસ હતો તે એ બાળકો પૈકીના એક હતા જેનું નામ યુ એને સેવન્થ બિલિયન બેબી એટલે કે સાતસો કરોડમું બાળક રાખ્યું હતું પૂરા વિશે એ દેખાય પછી ચાલુ વિશે રવિ ચાલુ દેખાય

જેના કારણે અમને શહેરમાંથી ગામમાં પાછું આવવું પડ્યું કોરોના મહામારી કારણે પણ અહીંની બાળ મહિલાઓની સંખ્યા ઓગણીસો એંશીમાં છ હતી જે ઘટીને અત્યારે બે થઈ ગઈ છે જે કન્યા કેળવણીને આભારી છે પણ ઓઈશી જેવી દીકરીઓને ભણાવીને બાંગ્લાદેશે હવે તેમની શક્તિનો ઉપયોગ કરવો પડશે આમ બારો હોય ડાક્ટર હોતે ચાય એમ માણસ સેવા કરતા ચાય આવી જ તો આલાદા વિશ્વની જનસંખ્યા હજુ પણ વધી રહી છે પણ ઘણી જગ્યાએ ઓછી વસ્તીથી લોકો ચિંતિત છે તે ખૂબ જ ઓછા છે અહીં બોસ્નિયામાં અને હર્ઝગોવિનામાં વસ્તીમાં પહેલેથી જ ઘટાડો થઈ રહ્યો છે જેના બે કારણો છે ઓછી પ્રજનન ક્ષમતા અને સ્થળાંતર બોસ્નિયાની વસ્તી આવનારા પચાસ વર્ષમાં અડધી થઈ જશે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં યુએન જનરલ સેક્રેટરી કોફી અન્નાએ અદનાન મેવિચને વિશ્વનું સિક્સ મિલિયન બેબી એટલે કે છસો કરોડનું બાળક નામ આપ્યું હતું અને નર્સ થઈ મને લાગ્યું અજુગતું થયું છે પણ મને નહોતી ખબર કે શું થઈ રહ્યું હતું મેં જન્મ આપ્યો અને કહેવાયું કે તે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ છસો કરોડ બાળક છે ત્રેવીસ વર્ષે અદ્ઞાન અર્થશાસ્ત્ર સ્નાતક થયા પણ તે કામ શોધી રહ્યા છે અને તેમને ચિંતા છે કે તેમને વિદેશ જવું પડશે

મહારાષ્ટ્રના વિદર્ભમાં વર્ષો પહેલા લોકો સો વર્ષો પહેલા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના મંગરૂર દસ્તગીરી ગામમાં જાતિવાદ સામે ચળવળ શરૂ થઈ અને ઘણા લોકો પોતાની જાતિ ત્યજીને અજાતીય બન્યા પણ હવે તેઓ ફરી પોતાની જાતિ નોંધાવવા માંગે છે આવું કેમ થયું જાણી બીબીસી સંવાદદાતા નામદેવના અહેવાલમાં પહેલા એવો સમય હતો જ્યારે આપણે બધાને ગર્વથી કહેતા હતા કે અમારી કોઈ જાતિ નથી પણ એવો સમય પણ આવ્યો કે જ્યારે હવે એમ કહી શકીએ એવી પરિસ્થિતિ નથી ગણપતિ મહારાજે લોકોને જાતિ છોડવાની અપીલ કરી અને અજાત બનવાની વાત કહી તેને વિદર્ભમાં સારો પ્રતિસાદ મળ્યો તેમણે જાતિભેદ સાથે અંધશ્રદ્ધા દારૂબંધી સ્ત્રીઓના હક જેવી બાબતો અંગે પણ અવાજ ઉપાડ્યો છે એવી સામાજિક પ્રથા છે કે પરણેલી સ્ત્રીઓએ મંગળસૂત્ર પહેરવું ચાંદલો લગાડવો પણ હું તેમાં નથી માનતી હું સફેદ કપડાં પહેરું છું અને તે માટે મારે ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે શરૂઆતમાં આ વાતો સરળ લાગે છે પણ પછી તેને પાળવી ઘણી કઠિન હોય છે કેટલાક લોકો પૂછે છે કે શું હું બૌદ્ધ ધર્મમાં માનું છું કેટલાક વિચારે છે કે હું વિધવા છું અને કેટલાકને લાગે છે કે હું ડોક્ટર છું કેટલાક વિચારે છે કે મેં ઉચ્ચ અભ્યાસ કરેલો છે એટલે મારે આ બધી જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે પચાસ હજારથી વધુ લોકોએ ગણપતિ મહારાજની ચળવળમાં જોડાઈ પોતાની જાતિ ત્યજી હતી આ એ જ સમય હતો જ્યારે મહાત્મા ગાંધી સ્વતંત્રતાની લડાઈ લડી રહ્યા હતા ગણપતિ મહારાજનો વિરોધ પણ થયો તેમના પર હુમલો પણ થયો હતો આ ઐતિહાસિક પગલું સો વર્ષ પહેલા લેવામાં આવ્યું હતું પણ તેના પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ ભારતની આઝાદી બાદ આર્થિક રીતે નબળા વર્ગ અને જાતિઓને વિકસાવવા માટે ખાસ લાભ લાભ આપવામાં આવ્યા અજાત સમુદાયને આ નથી મળતા તેથી ઘણા અજાત લોકો હવે ફરીથી તેમની જાતિ અને મૂળ શોધવાના પ્રયાસ કરી રહ્યા છે બધું જ રંગાઈ ગયું જોઈએ કલમે આજનો કટાક્ષ બીબીસી સમાચાર નો આ બુલેટિન આપીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો આપ આપના પ્રતિભાવ પણ અમને જણાવી શકો છો આજ માટે બસ આજમાં આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આવજો